સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગર રાજ્યમાં નવરાત્રીનું વેકેશન રદ કરવાની રાજ્ય સરકારની વિચારણા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નવા વર્ષની શૈક્ષણિક કેલેન્ડરમાં વેકેશનના સમયગાળામાં ફેરફાર કરી શકે છે. તો નવરાત્રીના વેકેશન રદ કરવાની વિચારણા ચાલી રહી છે. આ પહેલા નવરાત્રીનું વેકેશન આપવામાં આવ્યું હતું અને હવે આ રદ થાય તેવી શક્યતા છે. વેકેશનના સમયમાં પણ ફેરફાર થઈ શકે છે. આ વિશે જ વધુ માહિતી સાથે જોડાયા છે સંવાદદાતા હિતલ પારેખ ગાંધીનગરથી. હિતલ, નવરાત્રીનું વેકેશન જે આપવામાં આવ્યું હતું હવે તેનામાં પણ ફેરફાર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે, કયા પ્રકારના ફેરફાર થઈ શકે છે? જી, ખાસ કરીને જણાવી દઉં કે નવરાત્રીનું વેકેશન ગયા વર્ષથી આપવામાં આવ્યું હતું અને તેમાં સૌરાષ્ટ્ર અને અન્ય જે શાળાના સંચાલકો છે એમના દ્વારા ક્યાંક ને ક્યાંક વિરોધ થયો હતો. કારણ કે જે શાળાઓ વેકેશન નો સમયગાળો નક્કી કર્યો છે એમાં નવરાત્રીનું વેકેશન નહીં હોવા છતાં વેકેશન આપવાના કારણે પરીક્ષાની તારીખોથી માંડીને જે ઉનાળુ વેકેશન હોય છે એમાં તમામમાં કાપ મૂકવાની ફરજ પડી હતી. આથી હવે નવા શૈક્ષણિક કેલેન્ડર વર્ષની તૈયારીઓ શરૂ થઈ રહી છે ત્યારે એ સંદર્ભે નવરાત્રીનું વેકેશન રદ કરવા સુધીના ચર્ચા વિચારણા કરવામાં આવશે. સરકારના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે સોમવારે આ સંદર્ભે બેઠક થશે અને આ બેઠકમાં આ નવરાત્રીનું વેકેશન રદ કરીને પૂર્ણ પાછું જે પ્રકારે ઉનાળુ વેકેશન અને દિવાળી વેકેશન હોય છે એ તમામ રીતે શૈક્ષણિક કાર્યક્રમ કરવાનું આયોજન કરવાની વાત છે. સોમવારે આના સંદર્ભે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. જી જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો જે રીતે નવરાત્રીનું વેકેશન સરકાર દ્વારા આપવામાં આવ્યું છે અને હવે આ સરકાર આ વેકેશનને લઈ વિચારણા કરી રહી છે અને તેમાં ફેરફાર થઈ શકે છે.